સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા વતી હું ભક્તિ દવે આપ સૌ બાળ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના તાસમાં ધોરણ 4 વિષય અંગ્રેજીની અંદર આપણે યુનિટ નંબર 2 તેમાં એક્ટિવિટી 1, 2 અને 3 શીખ્યા હતા. ચાલો આજે આપણે એક્ટિવિટી 4 અને 5નો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 4. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. અહીં વર્તુળની અંદર આપણને બીજે બીસડીના મૂળાક્ષરો આપેલા છે અને તેની આસપાસ શબ્દો આપેલા છે, તો આપણે વચ્ચેનો મૂળાક્ષર શબ્દોની અંદર શોધી અને તેના ઉપર ગોળ કરવાનું છે અને બધા મૂળાક્ષરોને સંખ્યા ગણવાની અને લખવાની છે. ચાલો સૌથી પહેલાં એમ તેની આસપાસના શબ્દો જોઈએ. તો અ ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત, તો એમાં આપણે એમ શોધીએ અને તેની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ કોમ્બ, કોમ્બ એટલે કાસ્કો, તો તેમાં પણ એમની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ મેન, મેન એટલે માણસ, તેમાં પણ એમની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ મેંગો, મેંગો એટલે કેરી, તો તેમાં પણ એમ શોધી અને તેની નીચે લીટી કરીએ. હવે આપણે બધા એમને ગણી લઈએ. 1, 2, 3 અને 4 એટલે કે 4. આપણે ખાલી જગ્યા આપી છે તેની અંદર 4 લખી નાખવાના. ત્યારબાદ બાજુમાં W આપેલું છે, તો તેના આસપાસના શબ્દો જોઈએ. અ વિન્ડો, વિન્ડો એટલે બારી, તેમાં આપણે W શોધી તેની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ વુમન, વુમન એટલે સ્ત્રી, તો તેમાં પણ આપણે W નીચે લીટી કરીએ. ત્યારબાદ અ ક્રો, ક્રો એટલે કાગડો, તો તેમાં W નીચે લીટી કરીએ. ને છેલ્લે અ જો, જો એટલે જડબું, તો તેમાં પણ W નીચે આપણે લીટી કરીએ અને બધા W આપણે ગણી લઈએ. 1, 2, 3 અને 4. તો W સામે જે જગ્યા છે તેની અંદર આપણે 4 લખી નાખીએ. ત્યારબાદ નીચેના વર્તુળમાં જે આપેલો છે તો તેની આસપાસના શબ્દો જોઈએ. તો સૌથી પહેલાં અ જગ, જગ એટલે ખૂંજો, તો તેમાં આપણે જે શોધી નીચે લીટી કરીએ. અજ એટલે નિર્ણાયક અથવા તો ન્યાયાધીશ, તેમાં પણ આપણે જે શોધી અને નીચે લીટી કરીએ. ત્યારબાદ અજાર, જાર એટલે બરણી, તો તેમાં પણ આપણે જે શોધી નીચે લીટી કરીએ. ત્યારબાદ અ જોકર, જોકર એટલે વિદૂષક અથવા તો રંગલો, તો તેમાં પણ આપણે નીચે લીટી કરીએ. અને અ જંગલ, જંગલ એટલે વન, તો તેમાં પણ આપણે નીચે લીટી કરીએ અને બધા જેને આપણે એક વખત ગણી લઈએ. 1, 2, 3, 4 અને 5. મિત્રો, અહીં આપણે જેની સામે 5 લખી નાખીએ એટલે કે 5 લખી નાખીએ. ત્યારબાદ તેની બાજુના વર્તુળની અંદર સ્મોલ વી આપેલો છે, તો તેની આસપાસના શબ્દો જોઈએ. અ કેવ, કેવ એટલે ગુફા, તેમાં આપણે વી શોધી તેની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ ડ્રાઈવર, ડ્રાઈવર એટલે વાહન ચાલક, તેમાં પણ આપણે વી શોધી અને તેની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ વેન, વેન એટલે વાન, તેમાં વીની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ ફ્લાવર વાસ, ફ્લાવર વાસ એટલે ફૂલદાની, તો તેમાં પણ આપણે વી શોધી અને તેની નીચે લીટી કરીએ. હવે આપણે બધા વીને ગણી લઈએ. 1, 2, 3 અને 4. તો આપણે વીની સામે આપેલ ખાલી જગ્યાની અંદર 4 એટલે કે 4 લખી નાખીએ. ત્યારબાદ નીચેના વર્તુળમાં વાય આપેલો છે અને તેની આસપાસના શબ્દો જોઈએ. અ યંગ મેન એટલે યુવાન માણસ, તો તેમાં વાયની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ પ્રેયર, પ્રેયર એટલે પ્રાર્થના, તો તેમાં પણ વાયની નીચે લીટી કરીએ. ત્યારબાદ અ યેલો ફ્લાવર એટલે પીળા કલરનું ફૂલ, તો તેમાં પણ આપણે વાયની નીચે લીટી કરીએ. અને ત્યારબાદ અ પ્લેયર, પ્લેયર એટલે ખેલાડી, તો તેમાં પણ આપણે વાયની નીચે લીટી. હવે આપણે બધા વાયને ગણી લઈએ. 1, 2, 3 અને 4 આપેલ જગ્યાની અંદર આપણે 4 લખી નાખીએ. હવે આપણે એક્ટિવિટી 5 ભણીએ.
એક્ટિવિટી 5 અહીં આપણને સૂચના આપે છે કે સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો, વ્હાઇટ સિવાય. જુઓ, અહીં આપણને બધા અલગ અલગ રંગોના નામ આપેલા છે અને તેની નીચે બધા ચિત્રો આપેલા છે. તો આપણે ક્રમવાર એક એક ચિત્રને જોડતા જવાનું અને જે બોક્સ આપેલા છે તેની અંદર યોગ્ય રંગનું નામ લખવાનું છે. સૌથી પહેલાં આપણે ગ્રીન રંગ લઈએ. તો ગ્રીન કઈ વસ્તુ દેખાય છે? જુઓ, આ પાન છે તે લીલા રંગનું છે. ત્યારબાદ નાસપતિ છે તે પણ લીલા રંગનું છે અને નીચે પોપટ આપેલો છે તે પણ લીલા રંગનો છે. તો આપણે આ ત્રણેય લીલા રંગની વસ્તુઓને લીલા રંગની પેન વડે સરસ રીતે જોડી દેવાના. ચાલો હું જોડાવું તો તમે જોજો. નાસપતિ સુધીની લીટી દોરવાની, ત્યારબાદ ત્યાંથી પોપટ સુધી લીટીને પહોંચાડવાની. હવે જે લંબચોરસ બોક્સ આપેલું છે તેની અંદર આપણે ગ્રીન લખી નાખીએ. હવે બાજુમાં બીજો રંગ યેલો આપેલો છે તો આપણે પીળા કલરની વસ્તુ શોધી અને તેને જોડવાની. સૌથી પહેલાં સૂર્ય, તો સૂર્ય પીળા રંગનો છે અને કેળું પીળા રંગનું છે અને નીચે જે કેરી આપી છે તે પણ પીળા રંગની છે. તો પહેલાં આપણે સૂર્યથી લઈ અને કેળા સુધીની લીટી કરીએ અને કેળાથી લઈ અને કેરી સુધીની લીટી કરીએ અને લંબચોરસ બોક્સની અંદર આપણે યેલો લખી નાખીએ. હવે ત્રીજો બ્લુ રંગ આપેલો છે. બ્લુ એટલે વાદળી. અહીં શર્ટ બ્લુ કલરનો છે, નીચે વાદળ છે તે પણ બ્લુ કલરનું છે અને નીચે બોક્સ આપેલું છે તે પણ વાદળી કલરનું છે. તો આપણે આ ત્રણેયને વાદળી રંગની સ્કેચ પેન વડે જોડી દઈએ. પહેલાં શર્ટથી આપણે વાદળ સુધી જઈએ અને વાદળથી બોક્સ સુધીની લીટી કરી નાખીએ અને લંબચોરસ બોક્સની અંદર બ્લુ લખી નાખીએ. ચોથો રેડ કલર છે. તો રેડ એટલે લાલ. તો આપણે લાલ કલરની વસ્તુઓને જોડવાની છે. સૌથી પહેલાં ફુગ્ગો લાલ કલરનો છે, પછી પેન્સિલ પણ લાલ કલરની છે અને નીચે આપેલી પટ્ટી પણ લાલ કલરની છે. તો પહેલાં આપણે ફુગ્ગાથી શરૂઆત કરી અને પેન્સિલ સુધી જઈએ અને પેન્સિલથી આપણે પટ્ટી સુધી જઈએ. આ રીતે ત્રણેયને આપણે જોડી દઈએ અને લંબચોરસ ખાનાની અંદર આપણે રેડ લખી નાખીએ. ત્યાર પછીનો રંગ વ્હાઇટ. વ્હાઇટ એટલે સફેદ. અહીં આપણને વ્હાઇટ રંગની ત્રણ વસ્તુઓ આપેલી છે. સૌથી પહેલાં હાફ પેન્ટ આપેલું છે, નીચે ગ્લોવ્સ એટલે કે મોજા આપેલા છે અને કેપ એટલે ટોપી આપેલી છે. તો આપણે ત્રણેયને વારાફરતી જોડીએ. તો આપણે હાફ પેન્ટ એટલે ચડ્ડીથી શરૂઆત કરી અને મોજા સુધી જવાનું અને ત્યાંથી આપણે ટોપી સુધી પહોંચીએ. જુઓ, આપણે અહીં આપણું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ રંગનું છે એટલે આપણે વ્હાઇટ રંગથી કરતા નથી તો તે દેખાશે નહીં. આમાં તમે ગમે તે રંગનો ઉપયોગ કરી અને જોડી શકો છો. હવે લંબચોરસ બોક્સની અંદર વ્હાઇટ લખી નાખીએ. ત્યાર પછી બ્લેક કલર આપેલો છે. બ્લેક એટલે કાળો. અહીં બેગ એટલે કે દફતર આપેલું છે તે કાળા રંગનું છે. ત્યારબાદ કાર એટલે મોટર આપેલી છે તે પણ કાળા રંગની છે અને નીચે જે આસન આપ્યું છે તે પણ કાળા રંગનું છે. તો આપણે દફતરથી શરૂઆત કરીએ અને કાર સુધી જઈએ અને કારથી લઈ અને આસન સુધી લીટી કરી નાખીએ એટલે એ ત્રણેયને જોડી દઈએ. હવે નીચે આપેલ બોક્સની અંદર બ્લેક લખી નાખીએ. હવે છેલ્લે પિંક એટલે કે ગુલાબી રંગ આપેલો છે. તો ગુલાબી રંગની વસ્તુઓ, સૌથી પહેલાં ફ્રોક આપેલો છે. ફ્રોક ગુલાબી રંગનું છે, બૂટ ગુલાબી રંગનું છે અને કમળનું ફૂલ પણ ગુલાબી રંગનું છે. તો પહેલાં આપણે ફ્રોકથી શરૂઆત કરીએ અને બૂટ સાથે જોડી દઈએ અને બૂટથી લઈ અને કમળ સુધી જોડી દઈએ. હવે નીચે આપેલ બોક્સની અંદર પિંક લખી નાખીએ.
બાળ દોસ્તો, તમે પણ તમારા પુસ્તકની અંદર ખૂબ જ બારીકાઈથી આ બધા ચિત્રોને અલગ અલગ સ્કેચ પેન વડે જોડી નાખજો અને ખાનાની અંદર રંગોના નામ લખી નાખજો. જુઓ, ધ્યાન રાખજો કે બધી લીટી એકબીજી સાથે ભળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. અને આ બધા રંગોના નામ તમારે એક વખત તમારી નોટમાં લખી અને યાદ રાખવાના રહેશે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે એક્ટિવિટી 6 સાથે મળીશું. આવજો બાળ દોસ્તો.